દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ બીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય. દિલ્હીના સીએમ કેજરીવાલને એજન્સીની તપાસમાં જોડાવા માટે 21 ડિસેમ્બર ઈડી ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેના એક દિવસ પહેલા તેઓ 10 દિવસના વિપશ્યના મેડિટેશન સેશન માટે રવાના થઈ ગયા. અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખને 2 નવેમ્બરના રોજ સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ઈડી સમક્ષ હાજર થવાને બદલે મધ્યપ્રદેશની ચૂંટણી માટે પ્રચાર કરવાનું પસંદ કર્યું હતું. આમ આદમી પાર્ટીએ સમન્સ ઇસ્યુ કરવાના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે પક્ષના વકીલો નોટિસનો અભ્યાસ કરી રહ્યા છે, યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે. આપે કહ્યું કે કેજરીવાલનું વિપક્ષ ન્યાસ સેશન પૂર્વ આયોજિત હતું અને આ માહિતી સાર્વજનિક હતી. देखिए जैसे जैसे चुनाव नजदीक आता जाएगा, एजेंसियों का दुरुपयोग बढ़ता जाएगा, पूरे विपक्ष को दबाने की साजिशें बढ़ती जाएंगी, ये स्वाभाविक है, हमें पता है ये होने जा रहा है. કેજરીવાલ બુધવારે 10 દિવસના વિપશ્યના મેડિટેશન સેશન માટે રવાના થયા હતા. જો કે આ સેશન માટે તેઓ ક્યાં ગયા છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. ઈડીએ સોમવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નવેસરથી સમન્સ ઇસ્યુ કર્યું હતું. કેજરીવાલ મંગળવારે વિપશ્યના ધ્યાન સત્ર માટે જવાના હતા, પરંતુ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનની બેઠકના કારણે તેઓ બુધવાર સુધી રોકાયા હતા. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.